આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદ યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા પદ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં સુરત શહેરમાંથી અલગ અલગ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ 28 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે સીએનજી ગ્રાઉન્ડમાં પાટીદાર આંદોલન વખતે જે યુવાનો શહીદ થયા હતા તેમને યાદ કરવામાં આવ્યા છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા, ધાર્મિક મૌલવ્યા, પાસ કન્વીનરના યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢી હતી. આજની જે રેલી છે પાટીદાર સમાજનો શહીદ દિવસ છે. 25 ઓગસ્ટ એટલે પાટીદાર સમાજનો ક્રાંતિ દિવસ, અને સાથોસાથ જે આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે દેશના જે 75 વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, આ ત્રિવેણી સંગમને સાથે રાખી અને આજરોજ અમે તિરંગા પદયાત્રાનું આયોજન કર્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી આજે ખૂબ મોટી માત્રામાં યુવાનો, મહિલાઓ સાથે વડીલો પણ આ યાત્રામાં જોડાણા. દરેક લોકોએ ખૂબ સારો સાથ સહકાર પણ આપ્યો છે, લોકોએ સ્વાગત આવકાર પણ આપ્યો છે. દરેક પક્ષના લોકો, પદાધિકારીઓ, સત્તાધિકારીઓ અને સાથોસાથ સમાજના અગ્રણીઓ. વિજય મકવાણા સાથે મિલન અગ્રવત, જીટીવી ન્યૂઝ, સુરત.